નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે નેટ ઝીરો બાય 2050 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સુભાનપુરા ખાતે આવેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં નેટ ઝીરો 2050 પોપ્યુલર ટોકનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર બીજી દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નેટ ઝીરો 2050 ઉપર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ સ્વપ્ન છે કે વર્ષ 2050 સુધીમાં દેશમાં પ્રદૂષણ ઓછું થાય અને ઉત્તમ પર્યાવરણનું વાતાવરણ જળવાયેલું રહે, ત્યારે વર્ષ 2050 સુધીમાં સમગ્ર વિશ્વમાં નેટ ઝીરોની પરિસ્થિતિનું નિર્માણ થવું જરૂરી છે. એકચ્યુઅલી લોકવિજ્ઞાન કેન્દ્ર છે, જે વિજ્ઞાનની વાતો હંમેશા લોકો સુધી પ્રચાર પ્રસારનું કામ કરીએ છીએ. તો જે એનર્જી લેવલની આપણે વાત કરીએ કે દિન બદિન આપણી લાઇફસ્ટાઇલ છે, એના લીધે આપણે ઘણા બધા ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન કરીએ છીએ. તો ઇન્ટરનેશનલી આ એક કન્સાયન્સ ડેવલપ કર્યું છે, એક સમજ ઊભી કરી છે કે આપણને 2030 સુધી અત્યારના જે એમિશન છે એનું 50% ઘટ કરવી પડશે અને 2050 સુધી આખે આખું એમિશન આપણે જે આપણા જે પણ એનર્જી સોર્સિસ છે કે જેના થકી ગ્રીન હાઉસ ગેસીસ આપણે રિલીઝ કરીએ છીએ એને કમ્પ્લીટલી સ્ટોપ કરવા પડશે, અથવા તો જેટલું ઉત્સર્જન કાર્બન ડાયોક્સાઇડનું થશે એના એબ્ઝોર્પ્શન માટેની પણ વાત કરવી પડશે. એના માટેના પ્લાન્ટેશન કે એવા કોઈ પણ ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજીસ આવશે કે જે થકી અત્યારના એક્ઝિસ્ટિંગ જે એનર્જી સોર્સિસ છે એને આલ્ટરેશન આપણે શોધવા પડશે. રિન્યુએબલ એનર્જી તરફ વધારે આપણને ઢોળાવ રાખવો પડશે, આપણું બધું ડેવલપમેન્ટ એ લાઇન ઉપર નાખવું પડશે, તો જ કદાચ આપણા પ્લેનેટને આપણે બચાવી શકીએ. જો આ ગંભીર મુદ્દો છે અને ઇન્ટરનેશનલી આના માટેની એક અવેરનેસ લાવવાના પ્રયત્નો બધા જ જગ્યાએ થતા હોય છે. લોકવિજ્ઞાન કેન્દ્ર પણ વિજ્ઞાનના પ્રચાર પ્રસારની વાત કરતું હોય તો એ ફરજ બને છે કે આ વિષયને પણ આપણે સમજીએ, જાણીએ અને લોકો સુધી પહોંચાડીએ. દુનિયાના બધા જ દેશ જો એકબીજાને મદદ નહીં કરે તો અમુક દેશોના અથાક પ્રયત્નો બાદ પણ નેટ ઝીરો પરિસ્થિતિ ઉપર પહોંચવા છતાં અન્ય દેશોની નિષ્ફળતાને કારણે પરિસ્થિતિ બગડતી રહે છે અને એને સામે માનવજાત અને પર્યાવરણના અસ્તિત્વ સામે પણ ખતરો મંડરાઈ રહ્યો છે. ખૂબ ઘણી વૈજ્ઞાનિક માહિતીના વિશ્લેષણ બાદ ઘણા વૈજ્ઞાનિકો હવે આશાવાદી છે કે અગર પૂરતા પ્રયત્નો કરવામાં આવે અને વિશ્વભરમાં આ વિષય ઉપર પૂરી સજાગતા કેળવાય તો વર્ષ 2050 સુધીમાં નેટ ઝીરોની પરિસ્થિતિ ઉપર પહોંચવું અશક્ય નથી, એમ વડોદરા CSTના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અને એનર્જી એક્સપર્ટ ડોક્ટર બીજી દેસાઈએ જણાવ્યું હતું. કે તો એવું છે કે અત્યારે પોલ્યુશન તમે જુઓ છો, ગ્લોબલ વોર્મિંગ રોજ તમે સાંભળો, આ થયું તો એને આપણે કેવી રીતે ટેકલ કરવું કે એ આખો મુખ્ય ઉદ્દેશ આ છે. હવે એના જે મુખ્ય 3 પોઈન્ટ્સ છે આ છે. એક કે જે આપણા બધા અત્યારે કોલ ને બધાના જનરેશન થાય છે એને આપણે સોલર ને વિન્ડ પર કન્વર્ટ કરાય, એક કામ. બીજું કામ, જે આપણે બધી ઉર્જા આપણે વાપરીએ છીએ એને આપણે વધારેમાં વધારે કાર્યક્ષમ રીતે વાપરીએ. ત્રીજું, જે આપણા બધા હેબિટો આપણને પડી છે, દરેક આપણને પર્સનલ વ્હીકલ જોઈએ છે તો પર્સનલ વ્હીકલમાં એમિશન કેટલા થાય છે તમે જુઓ છો, એને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન પ્લેસ ઓફ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ. બીજું, ઇન ટર્મ્સ ઓફ ડાયટ, જે આપણે ત્યાં નોનવેજ ડાયટ છે એમાં વોટર એનર્જી રિસોર્સિસ 10 ગણા વપરાય છે. તમે 7 પહેલાંનું કરો ત્યારે 1 પેલું થાય, એટલે આ બધામાં ચિકનથી માંડીને દરેક જગ્યાએ, એટલે વેટ ડાયટ આ કંઈક રિલિજનની સાથે કોઈ લેવા દેવાના છે, આ રિસોર્સિસ બેઝ પર આ છે. ને છેલ્લી વાત કે આપણે આપણી જરૂરિયાતો થોડી ઘટાડવી જોઈએ. પછી તમે એમ થો કે આપણે બધા જ મુકેશ અંબાણી માફક લગ્ન કરીશું ને, છતાં તો એ કોઈ રીતે પોસિબલ નથી. રિસોર્સિસ આપણા લિમિટેડ છે, એને આપણે બહુ સમજી નહીં વાપરવાનો સવાલ જ નથી. જો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, બધું કરવું જ જોઈએ, પણ એકલી ટેકનોલોજીથી સોલ્યુશન આવશે એવું માનવાને કારણ નથી. આપણે આપણી જીવનશૈલી પણ થોડી બદલવી પડશે. જે લોકો ગરીબ છે એને કોઈ સવાલ નથી, પણ જે લોકો ઉપલા સ્તરના છે, જે અત્યારે હવે આ તો એક એક્ઝામ્પલ તરીકે, પહેલાં જે આપણે ત્યાં કાર, પહેલાં આપણે ત્યાં બધી નાની કાર વાપરતી,
આજે આપણી કારની અંદર 50% એસયુવી છે, મોટા વ્હીકલ થઈ ગયા. હવે એ લોકો કોઈ રસ્તા પર એ લોકોને કંઈ મળે છે? રસ્તા કેટલા કન્જેસ્ટેડ થઈ ગયા છે? તો આ બધું એ જ રીતે એર ટ્રાવેલ, એર ટ્રાવેલ તમે જુઓ કે એમાં બહુ રિસોર્સિસ જાય છે. એર ટ્રાવેલની અંદર રિસોર્સિસ ને પોલ્યુશન બહુ થાય છે. એને બદલે તમારે રેલવેનું ટ્રાવેલ કરવું જોઈએ. આ બધા થોડા અઘરા ઇસ્યુ છે, પણ એ અઘરા વગર સોલ્યુશન સીધા છે નહીં. એમાં લાખો વર્ષોથી પૃથ્વી ઉપર વસતી માનવજાતના અસ્તિત્વ સામે હવે પહેલીવાર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, અને એ પણ પોતાના લોભ અને સ્વાર્થી પ્રવૃત્તિથી. માનવ સર્જિત વાતાવરણીય પ્રદૂષણને કારણે પૃથ્વીના પર્યાવરણમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. આ જ કારણસર નેટ ઝીરો શબ્દએ પ્રદૂષણ મુક્ત વિશ્વની એક નવી આશાને જન્મ પણ આપ્યો છે. દેખીએ સબ લોગ અભી જો ગ્લોબલ વાર્મિંગ જો હૈ, ક્લાઇમેટ ચેન્જ હૈ, હમ લોગોં કો સારો કો અવગત હો ગયા હૈ, કિસ તરીકે સે હમારા ટેમ્પરેચર બઢ રહે હૈ, એન્ડ ઇસ તરીકે સે કિસ તરીકે કા ઇફેક્ટ હમ લોગો આતા હૈ હેલ્થ સિસ્ટમ મે, હમારા એગ્રીકલ્ચરલ પ્રોડક્શન સિસ્ટમ મે, હમારા વાતાવરણ મે. કાફી જગહ મે સ્કૂલ બંધ હો જાતા હૈ, કાફી હમારા અનિયમિતતા હો જાતા હૈ, કભી બારિશ કે દિન મે ધૂપ હોતા હૈ, ધૂપ કે બારે મે બારિશ હોતા હૈ. તો યે સારા ચીજ કો દેખને કે બાદ નાઉ ધેટ ક્યું હોતા હૈ, ઇનકા રૂટ કોજ અભી સબકો માલૂમ પડ રહે હૈ, બટ ઇનકા જો રૂટ કોજ હોતા હૈ, જો હમારા બડા બડા દેશ ભી લગતે હૈ, કપ કા મીટિંગ મે ડિસ્કશન હોતા હૈ, તો ઇસકે માલૂમ હોતા હૈ કે જો એમિશન હોતા હૈ, ગ્રીન હાઉસ એમિશન કો હટાને કે લિયે એક સ્ટાન્ડર્ડ બના જાતા હૈ, દિયા ગયા જો નેટ ઝીરો હૈ, ઇસકો ઝીરો લેવલ મે જબ જો હમારા ટેમ્પરેચર સે થોડા સા ટેમ્પરેચર બઢતા હૈ, તો ઇસમે કાફી બડા હોતા હૈ, ક્યોંકિ હમારા જો ઇકોસિસ્ટમ હૈ બહુત ફ્રેજાઇલ હૈ. ઓકે, તો ઇસમે કૈસે બેલેન્સ કરના હૈ, ક્યોંકિ ઇસમે ઇતને હમ લોગો કા ફસિલ ફ્યુઅલ હોતા હૈ, તો ઇસકે એગેન્સ્ટ મે હમકો કેવે ધીરે 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 હમ લોગો અલ્ટરનેટિવ ફ્યુઅલ કરેંગે, વિન્ડ પાવર કરેંગે, સોલાર પાવર કરેંગે, હાઇડ્રો કરેંગે, ઇવન ફ્યુઅલ સેલ, હાઇડ્રોજન સેલ કો યુઝ કરેંગે, એન્ડ સારા જો હમારા લાઇફ સ્ટાઇલ મે ચેન્જ કરેંગે. જૈસે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સર કા જો કેમ્પેન હૈ, જો બડા મિશન હૈ, મિશન લાઇફ કો ભી એડોપ્ટ કરેંગે, તો છોટી છોટી ચીજ મે હમ લોગોં કો એ એમિશન કે બારે મે જાગૃતિતા લાએંગે, એન્ડ ઇનકા હિસાબ સે જો કમર્શિયલ ભી હિસાબ સે હમારા હોતા હૈ, તો ઇનકો હમ લોગોં કો કમ કરકે તો એક મેન્ટેન કર સકતે, તાકી જો ભારત જો એક નારા દિયા હૈ કે 2050 તક હમકો નેટ ઝીરો કો તક હમકો લે લેના હૈ, હમકો અચીવ કરના હૈ, ઇટ્સ એ વેરી ચેલેન્જિંગ ટાસ્ક. સો વી આર વેરી મચ થેન્કફુલ દેટ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સર કા જો વિઝન હૈ, ઇનકે લિયે સબ લોગો કા કન્ટ્રીબ્યુશન ચાહીએ, જો કે ઇનકા આપના તરફ સે આપના લેવલ સે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, તો ઘર સે વો સબ વી અપ કા તો ફિર હમ લોગો કર સકતે. તો ઇસ પરિપ્રેક્ષ્ય મે વી આર વેરી હેપી દેટ આજ યહાં પે બીજી દેસાઈ સાહેબ જૈસે કે વરિષ્ઠ વૈજ્ઞાનિક એન્ડ વેરી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હોતા હૈ, જો એનર્જી સેક્ટર મે કાફી ઇનકા ડેકાડ્સ બના બિતાયા હૈ, તો યે આજ હમારા યંગ બચ્ચે કો, કમન પીપલ કો, કમન સિટીઝન કો, યે નેટ ઝીરો ક્યા હૈ, ઇનમે ક્યા હમારા રોલ હોતા હૈ, ઇસમે હમ લોગો ક્યા કર સકતે હૈ, તાકી એક ઇમ્પેક્ટ હોગા, ઇસકે બારે મે બાત કર રહે હૈ. તો ઇસકે લિયે દિસ વુડ બી નોટ હેલ્પફુલ ફોર ધ સ્ટુડન્ટ, બટ ઇનકા પૂરા જો ફેમિલી, સ્કૂલ, સોસાયટી ઇનકો હોગા, એન્ડ હમ લોગો ઇનકો પૂરા ગુજરાત કા જો દૂસરા ડિસ્ટ્રિક્ટ મે ભી હમારા લોક વિજ્ઞાન કેન્દ્ર હૈ, વહાં પે ભી ઇનકા પ્રચાર કરને કે લિયે હમ લોગો પ્રયાસ કરેંગે. તો ઇસી બહાન બહાના મે એક મુહિમ બન જાયેગા ઇસકે લિયે, જિસકે લિયે હમ લોગો ઇનકા લાભ લે સકતે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.